गुजरात हाईकोर्टे एक महत्वनो चुकादो आपता सगा पिताने ज दोषित ठरावीने 12 वर्षीय सगीराना लगभग 27 सप्ताहना गर्भावस्थाना गर्भपातनी मंजूरी आपी छे। એટલે આ સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપી બીજું કોઈ નહીં પણ તેના પિતા જ છે। અને મેડિકલ તપાસનો રિપોર્ટ વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને ન્યાયાધીશ સમીર દવેએ ધ્યાનમાં રાખ્યો હતો। ગુજરાત હાઈકોર્ટમાં પિતાના દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના ગર્ભપાત માટે અર્જન્ટ પિટિશન દાખલ કરાઈ હતી, જેની વધુ સુનાવણી આજે હાથમાં ધરવામાં આવી હતી। હાઈકોર્ટ દ્વારા અન્ય બીજા શું નિર્ણયો લેવામાં આવ્યા જાણીએ। नमस्कार, जमावट साथे हूँ छू कृणाल। सगा पिता द्वारा ज 11 वर्ष 9 महीनानी बाळकी पर दुष्कर्म करवामां आव्युं अने तेने गर्भवती बनावामां आवी। आ समग्र केसनी विगत जुए तो पीड़िताની માતા द्वारा ज 2 सप्टेम्बरना रोज आ बनाव अंगे फरियाद दाखल करवामां आवी हती, જેમાં જણાવ્યું કે પીડિતા પર બીજા કોઈએ નહીં પણ તેના સગા બાપ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। પીડિતાને 27 સપ્તાહનો ગર્ભ છે અને આ કેસમાં પીડિતાની માનસિક, શારીરિક અને સામાજિક પીડા એટલે વેદનાને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971ની જોગવાઈ હેઠળ પીડિતા માટે ગર્ભપાત માટેની મંજૂરી આપવી જોઈએ। અરજદારની રજૂઆત ગ્રાહ્ય રાખતા હાઈકોર્ટે અર્જન્ટ પીડિતાની મેડિકલ તપાસ કરી તારીખ 6 સપ્ટેમ્બરે તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કરાયો હતો અને નર્મદા જિલ્લાની દેડિયાપાડા પોલીસ દ્વારા પીડિતાના પિતાની બળાત્કાર અને ગર્ભધારણના આરોપમાં ધરપકડ પણ કરવામાં આવી હતી। તેની ધરપકડ થઈ તેના 2 દિવસ પછી જ છોકરીની માતાએ પુત્રીના ગર્ભપાત માટે મંજૂરી માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। અરજદારના વકીલે આ મામલે તાકીદે સુનાવણીની માંગ કરી હતી। હાઈકોર્ટે આ બનાવમાં આદેશ આપતા રાજ્ય સરકારને પીડિતાને રૂપિયા 2.5 લાખનું વળતર ચૂકવવા પણ કહ્યું હતું, જેમાંથી 50,000 તાત્કાલિક ચૂકવવાના હતા અને રૂપિયા 2 લાખ તેના નામે જમા કરાવવાના હતા અને જ્યાં સુધી ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ ન મળે ત્યાં સુધી સગીરાને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। હાઈકોર્ટે તેમ પણ કહ્યું કે જ્યારે પીડિતા 21 વર્ષની થશે ત્યારે તેને આ ડિપોઝિટની રકમ આપવામાં આવે। હાઈકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું હતું કે ટ્રાયલ પૂર્ણ થવા પર પીડિતાને આપવામાં આવનાર વળતર પર ટ્રાયલ કોર્ટ દ્વારા કલમ 375 CRPC હેઠળ સ્વતંત્ર રીતે ધ્યાનમાં રાખવી। હાઈકોર્ટે હોસ્પિટલને અરજદારની વિનંતી મુજબ ભ્રૂણના DNA સાચવવા માટેનો પણ હુકમ આપ્યો છે। હાઈકોર્ટે ડેડિયાપાડાના સંબંધિત પોલીસ સ્ટેશનને પણ પીડિતાના ગર્ભપાત માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાનો આદેશ આપ્યો હતો। આ બધા બાદ સગીરાને હાઈકોર્ટમાંથી ઝડપી ન્યાય મળ્યો એ બાબતે રાજી તો છે, પણ પિતા તરફથી મળેલા અન્યાય બાદ જીવન પર્યંત જે ઘાવ તેની સાથે રહેશે તેના વિશે સમાજે વિચારવું રહ્યું। આભાર।